નમસ્કાર અમદાવાદ જિલ્લાની વિરમગામ તાલુકાની ઘટક વિરમગામની વિરમગામ બાર આંગણવાડીમાં આપનું સ્વાગત છે આજ તમને મારી આંગણવાડીની અંદર મારું પેઇન્ટિંગ કેવું કરેલું છે એ બતાવવાની છું તો ચોક્કસથી વિડીયો પર બને રહેશો અમારી ચેનલ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ગુરુઆર હું ભગવાનના નામથી કરીશ તો અહીંયા અમે ભગવાનનું કેલેન્ડર લગાવ્યું છે અને એની નીચે જ તમે જોઈ શકો છો કે આપણી ઋતુઓ અહીંયા શિયાળો ઉનાળો અને ચોમાસું તમને જોવા મળે છે ત્યારબાદ મેં અહીંયા મોર બનાવીને થર્મોકોલની જે સીટ છે એની અંદર મેં મોર બનાવી અને એનું અહીંયા પેઇન્ટિંગ ચોટાળેલું છે અને બાળકોના પૂરક પોષણને ધ્યાનમાં લઈને જે મેન વસ્તુ છે સાપ્તાહિક મેનુ એ અમારી આંગણવાડીમાં તમને અહીંયા જોવા મળશે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવારથી લઈને શનિવાર સુધીનું જે મેનુ છે એ અહીંયા આપેલું છે એની જ નીચે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જે મંગળવારની ઉજવણી કરીએ છીએ એનું પણ અહીંયા લખેલું છે તમને એમ થશે કે મેં આ વિડીયો કેમ બનાવ્યો પણ મને કોઈ બેને કમેન્ટ કરી હતી કે તમારી આંગણવાડીનું પેઇન્ટિંગ અમારે જોવું છે કે કેવું છે અને અમને બહુ ગમે છે પણ તું પૂરું દેખાતું નથી તેથી કરીને આજે હું તમને મારી આંગણવાડીનું પેઇન્ટિંગ દેખાડવાની છું ખાસ કમેન્ટ ઉપર આ રીતનું કંઈક મેં આંગણવાડીમાં ડેકોરેશન પણ કર્યું છે આ અહીંયા મેં આપણા જે માતૃશક્તિના બોક્સ હોય છે જનરલી આપણે શું કરીએ છીએ કે બોક્સ ખાલી થાય અને ફેંકી દઈએ છીએ પણ મેં એની અંદર સરસ મજાનું આ રીતનું પેઇન્ટિંગ કરીને અને બાળકોને ગમે એ રીતના મેં અહીંયા પપેટ્સ બનાવેલા છે જેની અંદર બાળકોને અહીંયા સિંહ જોવા મળે છે રીત જોવા મળે છે વાઘ છે અજગર છે હાથી છે કૂતરો છે એ પછીથી અહીંયા એકથી દસ સુધીનું જે ગણતા શીખવા માટે થઈને બાળકોને અહીંયા અંક ગણતરી કરી શકે એ માટેનું અહીંયા આપેલું છે થી ને દસ એ લોકો ગણી અને ચિત્ર સાથે જોઈ શકે છે એની જ નીચે અમે બાળકોની અહીંયા જે પાપા પગલીની બેગ આપેલી છે એ બેગ અમે લગાવી દીધી છે જેથી કરીને બાળકને ત્યાંની નીચે જ એમની બેગ જોવા મળી જાય છે ચાર જૂથની જે ગેમ છે એના માટે પણ અમે એ જ બોક્સનો ઉપયોગ કર્યો છે અને એની અંદર જૂથ મુજબની વસ્તુઓ પણ અમે મૂકી દીધી છે એના પછી જે અમારી તિજોરી છે જે બહુ સિમ્પલ લાગતી હતી એની અંદર પણ મેં થોડાક અંક બનાવીને લગાવેલા છે અને આ બે એમ નામ છે કારણ કે મને કલર પૂરવાનો ટાઈમ મળ્યો નથી પણ મેં બાળકોને દેખાય એટલા માટે થઈને લગાવી દીધા છે એ પછીથી બાળકોનો સંગીત સાથેનો ના તો કનેક્ટ થાય એ માટે થઈને મેં સંગીતના સાધનો પણ અહીંયા બનાવેલા છે અહીંયા નીચે છે એ દીવા દાંડી પણ મેં બનાવીને લગાવેલી છે એ પછીથી બાળકનો જ્યારે પહેલો દાંત આવે છે એના માટે થઈને પણ મેં એક થીમ બનાવી છે ને પણ અહીંયા લગાવેલી છે દાંત બનાવીને અહીંયા અમે બાળકોના જે વિવિધ શરીરના અંગો છે એનો ટાટ પણ છે એની નીચે સારી આદતો કઈ છે એનો પણ અમે ચાર્ટ્સ લગાવેલો છે બધા ચાર્ટ્સ અમે અહીંયા ભેગા કરી દીધા છે જેથી કરીને બાળકોને જ્યારે પણ જે થીમ ચાલતી હોય એના ચાર્ટ્સ એમની નજર સામે અમે ફેરવી દઈએ છીએ અહીંયાથી ચાલુ થાય છે અમારી જે સામેની દિવાલ છે એનું પેઇન્ટિંગ છે જેમાં સૌથી પહેલાં આપણું જે શાકભાજી છે એ છે એની અંદર અલગ સરસ મજાના કલર કરીને અહીંયા શાકભાજી દોરેલા છે ત્યારબાદ છે આપણા ફળો જેની અંદર પણ તમે જોઈ શકો છો કે જે સીઝન મુજબના ફળો અહીંયા લીધેલા છે પછી છે આપણા ફૂલો એની પણ અહીંયા એમને ઓળખ થાય છે એની નીચે છે સારી ટેવો આપેલી છે બાળકને શું કરવું જોઈએ એ સમજણ પડે છે કે રોજ બ્રશ કરવું જોઈએ નિયમિત વાંચવું જોઈએ નિયમિત ચાલવું જોઈએ એની બાજુમાં છે ભૌમિતિક આકારો જેને જોઈને બાળક અહીંયા કલરની સાથે આકારોની પણ ઓળખ કરી શકે છે કે ગોર ચોર સટકોણ ત્રિકોણ અને સાથે સાથે એના કયા કલર છે એ પણ એમને ખબર પડે છે એનાથી થોડે આગળ અહીંયા અમારે લખેલા છે બાર માસના નામ જેમાં જાન્યુઆરી ટુ ડિસેમ્બર તમે જોઈ શકો છો સાતવારના નામ છે સોમવારથી રવિવાર એની બાજુમાં છે ગુજરાતી મૂળાક્ષરનો આખો કકો અહીંયા આપેલો છે જે બાળકોને વિઝ્યુલાઇઝેશનના માધ્યમથી અમે દેખાડી શકીએ છીએ કે ભાઈ કમરનો ક બોલાવીએ છીએ પણ સાથે સાથે બતાવીએ પછી કમરનો ક કહેવાય કોને એની ઉપર છે આપણા પાલતુ પ્રાણીઓ એની પણ બાળકને ઓળખ થાય છે એના પછી છે આપણા પક્ષીઓ અને એની બાજુ બાદ આંગણવાડીમાં ચાલતી સેવાઓ એ પણ અહીંયા આપેલી છે જેમ કે આપણે પૂરક પોષણ આપે છે સંદર્ભ સેવાઓ આપે છે આરોગ્ય તપાસ રોગ પ્રાતિકારક શક્તિ માટે રસીઓ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પૂરક પોષણ શિક્ષણ એ અહીં આંગણવાડીમાંથી પૂરું પાડવામાં આવે છે એની બાજુ છે અહીંયા શરીરના અંગો જેમાં એક બાળકનું ચિત્ર છે અને વિવિધ ભાગો અહીંયા દેખાડવામાં આવે છે આ બાજુ તમે જોઈ શકો છો કે ઝાડના જે અંગો છે એ ઝાડ દોર્યું છે અને એમાં લખેલા પણ છે કે ફૂલ કોને કહેવાય ફળ કોને કહેવાય પાન કોને કહેવાય ડાળ છે થર છે મૂળ છે અને એની નીચે દિશાઓની ઓળખ જેમ મુખ્ય ચાર દિશાઓ છે એ સિવાય આપણી જે અલગ ખૂણાઓની દિશાઓ છે એ પણ અહીંયા આપેલી છે